અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે. 2014 ની અંદર આ મકાનો બનાવવામાં આવેલા હતા. ટોટલ આવાસની સંખ્યા 1888 55.20 કરોડ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે છે. નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. આજે વાત કરવી છે અમદાવાદના વટવા વિસ્તારની. તો વટવા વિસ્તારમાં 1000 આવાસ યોજનાના જે મકાનો હતા એ આવાસ યોજનાના મકાનોને પાડી દેવાશે. આવાસ યોજનાના મકાનોને પાડીને એનું નવીનીકરણ કરાશે. આ વાત એક રીતે સારી કહેવાય કે મકાનોને પાડીને નવેસરથી બનાવવામાં આવશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ મકાનો 10 વર્ષ પહેલા બન્યા હતા અને આ મકાનોમાં કોઈ રહેવા નહોતું ગયું, એટલે કે ડ્રોજ નહોતો થયો અને એ મકાનોમાં કોઈ અસામાજિક તત્વો રહેતા હતા. આની જાણકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પણ નહોતી. પરંતુ તાજેતરમાં જ સિન્ડિકેટ કમિટીને એક રિપોર્ટમાં આવ્યું કે આ મકાનોને પાડી દેવાના છે, ત્યારે સૌને જાણ થઈ, તેમજ વિપક્ષને પણ આની જાણ થઈ અને વિપક્ષ પણ એનો હોબાળો મચાવી રહી છે. આ વાતની જાણ થતા અમદાવાદના મેયરે એમની પ્રતિક્રિયા આપી હતી. તેમણે પ્રતિક્રિયા આપતા શું કહ્યું જાણીએ. વટવા વોર્ડમાં EWS ક્વાર્ટર્સમાં SLM ચાલી તરફના થોડા ભયજનક બિલ્ડિંગ વિશે મને મીડિયા અને સમાચાર માધ્યમો દ્વારા મને જાણકારી મળેલ છે, જે અનુસંધાને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે. આ મકાનો મેસ્કોન ટેકનોલોજી RCC મોનોલેથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે, જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે, જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતા એક બાજુ નમી પડેલ, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવે છે. તો વટવા વિસ્તારના 1000 જેટલા મકાનોના થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે શું કહ્યું જાણીએ. જે મકાનો બનાવવામાં આવ્યા છે ને, એ ટોટલ 6 ફેઝમાં બનાવવામાં આવ્યા છે. ટોટલ મકાનની સંખ્યા છે 8960. બરાબર, તો 8960 જે 6 ફેઝમાં મકાન બનાવવામાં આવ્યા, એ પૈકીનો જે અત્યારે આપ ચર્ચા જે કરો છો એ 5 નંબરનો ફેઝ છે. આ 5 નંબરનો ફેઝમાં ટોટલ આવાસની સંખ્યા હતી 1888 ટોટલ આવાસની સંખ્યા 1888 હતી. એની જે પ્રોજેક્ટ કોસ્ટ જે તે સમયની હતી 55.20 કરોડ. આ મકાન જે બનાવવામાં આવ્યો એના કોન્ટ્રાક્ટરનું નામ હતું MVMની પ્રાઇવેટ લિમિટેડ. 2014 ની અંદર આ મકાનો બનાવવામાં આવેલા હતા. આનો જે સમયગાળો હતો ડિફેક્ટિવ લાયબિલિટી પીરિયડ એ 3 વર્ષનો હતો, એટલે કે આ 3 વર્ષ પૂરા થયા 2017. હવે જે ટોટલ બ્લોકની સંખ્યા હતી એ 59 હતા. તો 59 પૈકી બધા મકાનો આપણે તોડ્યા નથી, બધા ભયજનક બી નથી. આ 59 પૈકી આપણે જે મકાનો તોડ્યા છે ને એની સંખ્યા છે 59, એટલે કે 59 બ્લોક આપણે તોડ્યા. ટોટલ આવાસ જો તમને કહું તો મેં તમને અગાઉ કીધું એમ 1888 હતા. આ 1888માંથી 1664 તોડ્યા અને હાલમાં 224 જે છે આવાસો એની અંદર વ્યક્તિઓ ઓલરેડી રહેજ છે. હવે તમારો બીજો પ્રશ્ન હતો કે આ મકાન તોડવાનું આપણે કોને આપ્યું ને કેટલો ખર્ચ છે. તો આના માટે આપણે કોઈ તોડવા માટેનો કોઈ ખર્ચ નથી. તોડવાનું કામ આપણે આપ્યું છે LJ પુરાણી એન્ડ એસોસિએટને. આ ખર્ચનું એવી રીતે કામ આપ્યું કે એનું જે કાંઈ ડેબરીસ છે એ લોકો લઈ જશે, આપણી પાસેથી એમને કોઈ પૈસા ચૂકવવાના થશે નહીં. આ બધું એકચ્યુઅલી અમને એવું એક બ્લોક છે ને નમી ગયો હતો ત્યારે ખબર પડી કે આ ભયજનક છે, અને ભયજનક બ્લોક જે છે પછી એમાં કંઈ નુકસાન અને કોઈ વ્યક્તિની જાનહાનિ ન થાય એટલા માટે આપણે જે રહેવાલાયક નહોતા અને એવા ટોટલ જે 59 જે બ્લોક હતા એમાંથી 52 બ્લોક આપણે તોડ્યા. મેં તમને મકાનોની સંખ્યા પણ આપી,
આજે તમને માહિતી આપું છું જે તમારે જે વિગતો છે ઉપલબ્ધ હતી એ માહિતી મેં તમને મકાનની વાત જાણીને કોંગ્રેસે પણ આનો વિરોધ નોંધાવ્યો હતો અને રોડ રસ્તા પર ઉતરી હતી, પરંતુ આ મોડું થઈ ચુક્યું છે. 10 વર્ષ બાદ આ મકાનો પાડવામાં આવી રહ્યા છે અને નવા બનશે, પરંતુ 10 વર્ષથી શું કોઈને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જે લોકો છે એમને કોઈને પણ આની શંકા પણ નહોતી કે શું આ મકાનોમાં કોણ રહે છે. અસામાજિક તત્વો રહેતા હતા અને એવું પણ કહી રહ્યા છે મેયર કે તેના સળિયા તોડીને એક બાજુનો ભાગ નમી ગયો છે, એટલા માટે અમે બિલ્ડિંગ તોડી નાખવાના છીએ. આવું ને આવું બીજા કેટલા વિસ્તારોમાં ચાલતું હશે એ જોવું રહ્યું. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.